परीक्षा लेवा अंगे केंद्र सरकार ना चार मान्य सीनियर मंत्रीशीओ की हाजरी में ऑनलाइन मीटिंग आयोजन करवामां आव्युं हतुं अने देशना बधाज शिक्षण मंत्रीशीओ तेमां हाजर हता अने दरेक राज्योना मंतव्यो पूछवामां आव्या हता। आपणे पण जे ते समये समय अनुसार मंतव्य आप्युं हतुं। ગઈકાલે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો જે નિર્ણય લીધો છે એના અનુસંધાને આજે મળેલી કેબિનેટમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગઈકાલે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ લીધેલા નિર્ણયની ચર્ચા થઈ છે અને ગુજરાત બોર્ડની પરીક્ષા પણ માન્ય પ્રધાનમંત્રીશ્રીએ લીધેલા નિર્ણય અનુસાર ગુજરાત બોર્ડની પરીક્ષા પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। બોર્ડની પરીક્ષાની આગળની કાર્યવાહી કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે એ ગાઈડલાઈન અનુસાર ગુજરાત બોર્ડ પણ આગળની કાર્યવાહી કરશે। એની કાર્યવાહી ચાલે છે। ધોરણ 10ના જે રિપીટર વિદ્યાર્થીઓ છે એની પરીક્ષા સાથે યોજાવાની હતી એના સંદર્ભે કોઈ નિર્ણય અથવા તો 12માના રિપીટર માટે કોઈ એ રિપીટરનો નિર્ણય બાકી છે। સર ગુજરાતમાં તો કોરોના કેસ ઓછા થઈ રહ્યા છે તો પછી પરીક્ષા રદ કરવાનું કારણ માન્ય પ્રધાનમંત્રીશ્રીએ દેશને ધ્યાનમાં રાખીને જ્યારે નિર્ણય લીધો હોય તો રાજ્ય સરકારે માન્ય પ્રધાનમંત્રીશ્રીના નિર્ણય અનુસાર આ નિર્ણય લીધો છે। નિર્ણય બાકી છે। બાપુ ખાસ 6 તારીખથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થાય છે, નવા શૈક્ષણિક સત્રના સંદર્ભમાં કેવી રીતનું પ્લાનિંગ છે? ઓનલાઈન શિક્ષણ રહેશે? વિદ્યાર્થીઓને બોલાવવા ન બોલાવવા? ઓનલાઈન ધોરણ 7મી તારીખથી જે નવું સત્ર શરૂ થાય છે એ સત્ર ઓનલાઈન શરૂ થશે। ખાસ ફીના સંદર્ભમાં અનેક પ્રકારની વિસંગતતાઓ અને રજૂઆતો છે। ગઈ વખતે જે 25% ફી ઓછી કરી હતી આ વખતે એ પ્રકારની કોઈ ચર્ચા? એ કાર્યવાહી અમે શરૂ કરી રહ્યા છીએ। જ્યાં જ્યાં ચેરમેનોની ઉંમરના કારણે જગ્યાઓ ખાલી પડી હતી એ ચેરમેનની જગ્યા પૂરી રહી છે અને એમની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે। બાકીની કાર્યવાહી અમે આગળ કરી રહ્યા છીએ। એ આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને એને પ્રાથમિકતા આપી રહ્યા છીએ અને આમ પણ કેન્દ્ર સરકારના આદેશ અનુસાર રાજ્ય સરકારના આયોજનથી 18 થી 45 અને 45 ઓનવર્ડના બધાને અત્યારે વેક્સિન આપવાનું કામ ચાલુ છે।